તાપી નદી પાસે આવેલ બિન નંબરી અને જેનો ટીપી નંબર 4 હોય તે જમીન પૈકી 2 હેક્ટર જમીન રમત ગમત તથા સામાજિક સાંસ્કૃતિક વગેરે પ્રવૃત્તિના હેતુ માટે ફાળવણી કરવા બાબતે મગદલ્લા ગામના રહીશોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામવાસીઓએ હાજરી આપી હતી. હું ઉમેશ અમૃતભાઈ પટેલ, કાંટા વિસ્તાર સામાજિક કાર્યકર્તા છું. હું કોઈ પાર્ટીમાં કે કોઈ પક્ષ સાથે જોડાયો નથી, પણ મારા સમાજ જે છે 34 ગામનો મારો સમાજ છે, 7 થી 8 લાખની મારી વસ્તી છે. તો હવે અમારા સમાજને કોઈ જ રાજકીય કોર્પોરેટર એમએલએથી લઈને કોઈનું અમને સપોર્ટ નથી મળી રહ્યો. અમે અમારા ગામની હવે આ એસએમસી સુરત મહાનગરપાલિકાએ અમારા ગામમાં જે બાપદાદાના ટાઈમથી બચેલા ક્રિકેટ ગ્રાઉન્ડો છે એ ગ્રાઉન્ડ ઉપર તાત્કાલિક ધોરણે આ લોકોએ પીડબ્લ્યુ આવાસો મૂકી દીધા, તેમજ અનેક જાતનીઓ બધી સરકારી સ્કીમો મૂકી દીધી છે. અમારા મગદલા ગામની 10,000ની વસ્તી છે, તો અમારી વસ્તીમાં જે 3 ગ્રાઉન્ડો છે એ 3માંથી 2 ગ્રાઉન્ડમાં એ લોકોએ એસએમસી આવાસ મૂકી દીધા છે. તે અગાઉ જ એ લોકોએ 3,000 ફ્લેટો જે અમારા ગામના સીમાડાના બધા તળાવો હતા, જે તળાવની અંદર અમે પશુપાલનનો વ્યવહાર સાચવતા હતા, ભેંસના તબેલા એવું, તો આજે એ તળાવોને પૂરીને એ લોકોએ આજે અમારે ત્યાં આવાસો ઊભા કરી દીધા છે. ઓલરેડી અમારે ત્યાં 600 મીટરની અંદર 3,000 ફ્લેટો આવી ગયા છે આવાસના. તે છતાં અમારા ક્રિકેટ ગ્રાઉન્ડ જે અમારા વડવાઓએ જે સાચવેલું છે તેને આજે લાખો રૂપિયાની મટ્ટી પુરાણ કરીને બચાવ્યું, તેમાં બી એસએમસી સુરત મહાનગરપાલિકાએ આમાં આવાસો મૂકી દીધા છે. તો અમે લોકો આજે કલેક્ટર સાહેબને એક આવેદન આપવા માટે આવ્યા છે કે આ આમાં આવાસ આવવું ન જોઈએ. અને અમારા મગદલા ગામ એક એવું ગામ છે જેને ગુજરાતને 10 થી 11 રણજી ટ્રોફી પ્લેયર આપ્યા છે, ગુજરાતને કેપ્ટન બી આપ્યો છે રણજી પ્લેયરનો, બરાબર, ધનસુખ પટેલના રૂપે. તો શું આજે અમને 10,000ની વસ્તી ધરાવતા અમારા જે ગામ છે તે લોકોને માટે ગ્રાઉન્ડ ન આવવું જોઈએ? અમારા બાલ બચ્ચા ક્યાં રમશે? અમે લગ્ન પ્રસંગ ક્યાં કરું છું? અમારા વડીલો જે છે, જે આજે તમને બીજી ગાથા બતાવશે, રમણ કાકા છે અમારા કોળી સમાજની વાડીના પ્રમુખ મંત્રી બી છે, તો તમને એ તમને બાકીની વિગત કહેશું. મારું નામ રમણભાઈ મકનભાઈ પટેલ. હું છેલ્લા 26 વર્ષથી શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ તરીકે કામ કરું છું અને 24 વર્ષથી કાંઠા વિભાગ ના મંત્રી તરીકે કામ કરું છું. મગદલ્લાના મારો જન્મ 29/2/1940 છે. વર્ષોથી અમારા ગામમાં 54 એકર જગ્યા સરકારશ્રીની આવેલી હતી અને એ સરકારશ્રીની જગ્યામાં સરકારનો એવો ડોળો ચાલુ થયો કે ધીરે ધીરે એ જગ્યામાં સરકારશ્રી તરફથી આવાસો બનાવવામાં આવ્યા અને વિતેલા 14 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન આવ્યું ત્યારથી એ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈપણ રીતે હાંસલ કરવા જઈ રહી છે. અને વિતેલા વર્ષોની અંદર અમારા કાંઠા વિભાગમાં અમે લોકો જ્યારે પાણી આવતા ત્યારે એ કિનારાની જમીન ઢોવાઈ જવાથી સરકારશ્રીએ જ પણ પોતે જમીન સંપાદન કરી લોકોને સ્થાનાંતર કરાવેલું અને એ રીતે જો સ્થાનાંતર કરાવેલી જગ્યા આપવામાં આવતી હોય અને ભવિષ્યમાં આ ગામનો કે આ શહેરનો વિકાસ થતો હોય અને જો 54 એકરની જગ્યામાં જ્યાં જોયા ત્યાં આવાસ કરવામાં આવતા હોય તો
અમારા સ્થાનિક લોકો માટેની કોઈ સગવડ હોય એ સગવડનો એ લોકોએ અભાવ રાખ્યો છે. એટલે અમારો સખતમાં સખત વિરોધ છે કે જે ગામની જમીન છે, જે ગામને માટે જાહેરમાં હેતુ માટે વપરાય છે, સમાજના લગ્નો માટે વપરાય છે, ક્રિકેટના ગ્રાઉન્ડ માટે વપરાય છે, ગાર્ડન માટે વપરાય છે, અને મ્યુનિસિપલ કોર્પોરેશન જે કાર્ય કરે છે તેની અંદર આજે વિતેલા 14 વર્ષની અંદર તમે મગદલ્લા અને રૂન ગામની અંદર જાઓ તો અંદરના રસ્તાનું કોઈ ડેવલપમેન્ટ કરવામાં આવતું નથી.